નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજના ફ્રેશ અને એકદમ નવા જ વિડીયો સાથે હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 8/11/2022 વાર મંગળવાર. આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના 100 એ 100% સાચા બજાર ભાવ આવી ગયા છે. તો એ બજાર ભાવ જોઈ લઈએ. ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો, કારણ કે મિત્રો આખા યુટ્યુબ ઉપર આપણું એક જ ચેનલ એવું છે કે જ્યાં તમને રોજે રોજના 100 એ 100% સાચા બજાર ભાવ આપવામાં આવશે, બીજે ક્યાંય સાચા બજાર ભાવ નહીં મળે. તો ચાલો હવે બજાર ભાવમાં આગળ વધીએ અને જોઈ લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે શું બજાર રહેલી છે. રાજકોટમાં મેથીનો નીચો ભાવ આજે 920 રૂપિયાથી ઊંચો ભાવ 1180 રૂપિયા હતો. ઘઉં 480 થી 532. વટાણાની વાત કરીએ તો 565 થી 885. અજમો 1645 થી 1821. તલ 2450. લાખો ખેડૂતોનું વિશ્વાસુ અને સરકાર માન્ય 150 વીઘાની કેપેસિટી વાળું સ્વાતિ ઝટકા મશીન માત્ર 8,600 રૂપિયામાં. ઝટકા મશીન સેટમાં 12-32ની બેટરી, 40 વોટનું સોલાર, 15 કેવીનું ઝટકા મશીન અને 100 નંગ ગરેડી આપવામાં આવશે. સરકાર દ્વારા 50% સબસિડી સાથે 16,600નું બેસ્ટ સ્વાતિ ઝટકા મશીન 8,600માં ખરીદવા આજે જ અમારો સંપર્ક કરો અને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરો. સબસિડીનો લાભ ઉઠાવવા માટે માત્ર 20 દિવસનો સમય મળશે. ખેડૂતો લાભ મેળવવા 19 નવેમ્બર 2022 પહેલાં અમારી પાસે બુકિંગ કરાવી શકે છે. એક જિલ્લાની અંદર માત્ર 90 ફોર્મ જ કન્ફર્મ થશે, એટલા માટે વહેલા તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો. 2914. રાયડાની વાત કરીએ તો 1100 રૂપિયાથી 1225 રૂપિયા. ચણા 750 થી 871. કાળા તલ 2500 થી 2830. એરંડો 1335 થી 1433. રાજકોટમાં તુવેરની વાત કરીએ તો 1070 થી 1476. બજાર ભાવમાં આગળ વધીએ એ પહેલાં જો વિડીયોને લાઇક ના આપ્યું હોય તો લાઇક એક જરૂરથી આપી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો. ડુંગળી આજે 120 રૂપિયાથી 431 રૂપિયા. લસણ 125 થી 357. અડદની વાત કરીએ તો 1186 થી 1545. ધાણા 1900 થી 2131. સોયાબીન 1050 થી 1120. મગ 1250 થી 1500. ઝીણી મગફળી 1050 થી 1260. જાડી મગફળી 1070 થી 1307. કપાસ 1780 થી 1855. એ જ રીતે રાજકોટમાં જીરું આજે 3800 રૂપિયાથી 4644 રૂપિયા. તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. મિત્રો વિડીયો પસંદ આવી જાય અને જો હજુ લાઇક ના આપ્યું હોય તો લાઇક એક જરૂરથી આપી દેજો, એનાથી અમારો ઉત્સાહ ખૂબ વધે છે. તો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.